9.1 સંતુલિત અને અસંતુલિત બળ. તો સંતુલિત બળ એટલે શું? કે સંતુલિત બળ એટલે કે એવા બળ કે જેનું પરિણામી બળ શૂન્ય હોય. ધારો કે એક વસ્તુ છે, આ રીતની કોઈ વસ્તુ છે, એને એક માણસ આબાથી ધક્કો મારે છે, બીજો માણસ આબાથી ધક્કો મારે છે, બંને બાજુથી એક સરખો છે, તો શું થશે? પરિણામી એનું જીરો રહેશે અને એ જે પદાર્થ છે એ ના આમ જશે ના આમ જશે. તો આ થયું સંતુલિત બળ. અસંતુલિત બળ એ એવું કે જેથી શું થાય કે એની પર જે બળો લાગે છે પણ એનું પરિણામી જે બધાનો સરવાળો કરીએ કે આ દિશા વિરુદ્ધ દિશા બધાનું, તો એ બળ શૂન્ય ના હોય તો શું થશે? પદાર્થની ગતિ થશે. તો સંતુલિત બળ એટલે કે એમાં પરિણામી બળ શૂન્ય હોય અને અસંતુલિતમાં પરિણામી બળ શૂન્ય ના હોય. તો અહીં એક આકૃતિ આપી છે, એના પરથી સમજીએ. તો અહીં એક વસ્તુ મૂકી છે, એને આ એક દોરી બાંધી છે એક્સ, અને બીજી છે દોરી વાય. હવે એક અહીંયાથી ખેંચે છે અને બીજો માણસ અહીંયાથી ખેંચે છે, તો જો બંને સરખું મૂલ્ય હશે તો એ જે પદાર્થ છે એમનો એમ રહેશે, પણ જો કોઈ એક વધારે હશે, જો એક્સ વધારે હશે તો પદાર્થ આ દિશામાં ગતિ કરશે, એક્સ ગ્રેટર દેન વાય હશે તો, અને જો એક્સ લેસ દેન વાય હશે એટલે કે વાય વધારે હશે તો પદાર્થ આ દિશામાં ગતિ કરશે. આર્યું આપ્યું છે. બીજું શું આપ્યું છે કે એક આખું બોક્સ છે, બરાબર, તો બે જણા એને ખસેડવાનો પ્રયત્ન કરે પણ બોક્સ ખસતું નથી. તો કેમ નથી ખસતું? કારણ કે આ જે બોક્સની નીચેનો સપાટી છે એ અને જમીન એકબીજા સાથે જકડાયેલા છે. એ બળ કયું છે? ઘર્ષણ બળ. એટલે બે સપાટી વચ્ચેના પકડી રહેવાના લીધે જે બળ લાગે છે એ છે ઘર્ષણ બળ. તો શું કરશે? જ્યારે આ લોકો બળ લગાડશે ત્યારે બોક્સ નહીં ખસે. હજી એ લોકો વધારે બળ લગાડે તો પણ નથી ખસતું, પણ જ્યારે ઘર્ષણ બળનું મૂલ્ય છે એના કરતાં વધશે ત્યારે બોક્સ ખસવાની શરૂઆત કરશે. તો પહેલાં શું છે કે ઘર્ષણ બળ, આપણે જેટલું બળ લગાવ્યું એટલું ઘર્ષણ બળ, પછી વધારે લગાવ્યું એટલું જ ઘર્ષણ બળ. ઘર્ષણ બળ મહત્તમ આટલું જ છે. એના કરતાં જ્યારે વધારે બળ લાગ્યું ત્યારે પદાર્થની ગતિ થશે આ દિશામાં પરિણામી, એટલે પદાર્થ ગતિ કરવા લાગશે. ઘર્ષણ બળ શું છે? કે બે સપાટીના સંપર્કના લીધે લાગતું બળ છે. એટલે કે ધારો કે આ બે છોકરો આ બાજુથી બળ લગાડશે તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે, બરાબર. ધારો કે દડાને આપણે આમ દિશામાં ફેંકીએ તો પણ રોકાશે અને બીજી દિશામાં ફેંકીએ તો પણ રોકાશે, બરાબર. તો ઘર્ષણ બળ હંમેશા કેવું હોય? જે પદાર્થની ગતિ છે એની વિરુદ્ધમાં લાગે, એને અવરોધવાનો પ્રયત્ન કરે. ઘર્ષણ બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે અને ગતિને રોકવાનો પ્રયત્ન કરે. ઘર્ષણમાં ઘણી બધી જગ્યાઓ છે, બરાબર. આપણે વાહન ચલાવતા હોઈએ છીએ તો ટાયરો વચ્ચે ઘર્ષણ લાગે છે, બરાબર. હવાના લીધે આપણને ઘર્ષણ લાગે. તો પહેલાં આપણે સંતુલિત અને અસંતુલિત એના વિશે જોઈ લઈએ. લાંબુ આપેલું છે, બરાબર. લાકડાનો એક લોક સમસીતે ટેબલ પર મૂકેલ છે, બરાબર. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે દોરી એક્સ અને વાય બ્લોકના સામસામેના છેડાઓ સાથે જોડેલ છે. આ પ્રયોગ તમે જાતે પણ કરી શકો છો ઘરે, લાકડું લેવાનું અને બે દોરી બાંધવાની. હવે જો આપણે બળ લગાડીને દોરી એક્સને ખેંચીએ તો બ્લોક જમણી બાજુ ખસવાની શરૂઆત કરે છે. એટલે વાય નથી લગાડતા, ખાલી એક્સ લગાવીએ તો જમણી બાજુ જશે. તો આપણે પેનથી જોઈએ, બરાબર છે. આ પેનનો હું જમણી બાજુ ધક્કો મારીશ તો આમ જશે, હું ડાબી બાજુ મારીશ તો આમ જશે. તો મેં બળ લગાડ્યું. તે જ રીતે જો દોરી વાયને ખેંચવામાં આવે તો બ્લોક ડાબી બાજુ ખસવાની શરૂઆત કરે છે. આ દોરીને બળ લગાડીશું તો ડાબી, પરંતુ જો બ્લોકને બંને બાજુથી સમાન બળ દ્વારા ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરતો નથી. એટલે કે એક્સ બરાબર વાય હોય તો એ સ્થિર રહેશે, એની એ જગ્યાએ રહેશે. આ પ્રકારના બળોને સંતુલિત બળો કહે છે અને તે વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરતા. અહીંયા તો જે બ્લોક હતો એ સ્થિર હતો, પણ જો ગતિમાન હોય બ્લોક તો એ ગતિમાં જ રહે. આપણે જોઈએ તો દડો આગળ જઈને રોકાઈ કેમ જાય છે? કારણ કે ઘર્ષણ બળના લીધે. પણ જો ઘર્ષણ બળ જેટલું જ આપણે બળ લગાડતા રહીએ તો એની ગતિની અવસ્થા બદલાશે નહીં, એટલે કે એની જે ઝડપ છે એ અચળ રહેશે. એની જો 10 કિલોમીટર પર કલાકની ઝડપે જઈ રહ્યો છે તો એટલે જ ઝડપે જશે. હવે એક એવી અવસ્થાનો વિચાર કરો કે જેમાં અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો દ્વારા બ્લોકને ખેંચવામાં આવે છે.
તો શું થશે, એક્સ અને વાય સમાન નથી, તો જે વધારે છે એ પોતાની બાજુ ખેંચી જશે. જો એક્સ વધારે છે તો આ બાજુ, વાય વધારે છે તો આ બાજુ. અહીં બે બળો સંતુલિત નથી અને આ અસંતુલિત બળોનું પરિણામી બળ ગતિની દિશામાં કાર્યરત છે. આ પરથી કહી શકાય કે બ્લોક પર લાગતું અસંતુલિત બળ બ્લોકને ગતિમાં લાવશે, એટલે બ્લોક ગતિમાં આવશે.